વલસાડના વાપીના ડુંગરી વિસ્તારમાં ભીષણ આગ. લાકડાના ગોડાઉનમાં આગને કારણે દોડધામ. ડુંગરા ખાતે મસ્જિદની બાજુમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી. ફાયર બ્રિગેડને થોડો સમય લાગતા આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂ લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો. વલસાડ જિલ્લામાં ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ ક્ષત્રિય સંમેલનમાં જવા રવાના થયા. 17 થી 18 જેટલી ટીમો અલગ અલગ વાહનો દ્વારા રૂપાલાને બદલોના સૂર સાથે રાજકોટ રવાના થયા. રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં જવા માટે વલસાડ જિલ્લા સહિત દમણ સેલવાસથી ક્ષત્રિય સમાજની 17 થી 18 જેટલી ટીમ વલસાડથી રવાના થઈ. વલસાડ જિલ્લામાં વસતા યુપી બિહાર રાજસ્થાનના રાજપૂત સમાજના યુવાનો વડીલો પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ આજે રાજકોટમાં યોજાનારા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ભાગ લેવા નીકળ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાને બદલવાની માંગ સાથે ક્ષત્રિય સમાજનો સતત વિરોધ. રૂપાલાને નહીં બદલવામાં આવે તો ભાજપ વિરોધી મતદાનની આપી ચીમકી. 26 લોકસભા બેઠક ઉપર ભાજપને મોટા નુકસાનની આપી ચીમકી. મારું નામ પ્રદીપસિંહ રાઠોર. હું વલસાડ રાજપૂત યુવા સંગઠનનો અગ્રણી છું અને અમારા વલસાડની અંદર અલગ અલગ વિસ્તારમાંથી આવીને રાજપૂત સમાજ વસેલું છે અને અહીંયાના સ્થાનિક બી રાજપૂત સમાજ છે એ બી અમારી સાથે છે અને અમારો રૂપાલા સાહેબનો જે વિરોધ છે તો કાલે અમારે 18 થી 20 ટીમો અહીંયાથી ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે રાજકોટની અંદર યોજાવાનું છે એની અંદર જઈ રહ્યો છે અને ભાજપના મોરી મંડળને એટલી ખાસ વિનંતી છે કે હું બી એક ભાજપનો સક્રિય કાર્યકર્તા છું પણ જ્યારે આપણે આપણા ગ્રુપ આપણા અને આપણા ગ્રુપની અંદર જ્યારે આવી કોઈ હલકી કક્ષાની ટિપ્પણી રૂપાલા જેવા કરતા હોય અને એની અંદર જો મોરી મંડળ પગલું નહીં લે તો અમારા જેવા કાર્યકર્તાઓ બી ભાજપના વિરુદ્ધ જઈ શકે છે. અને જો હજુ પણ ઉમેદવાર બદલવામાં નહીં આવે, ટિકિટ જો રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસની રણનીતિ શું રહેશે અને એનો બીજેપીને કેટલું નુકસાન થશે? એ તો આગામીની રણનીતિ જે છે એના માટે જ કાલે મિટિંગ છે અને એને 26-26 સીટ પર 100% નુકસાન થશે એટલે ગેરંટી અને ખાતરી આપું છું. પહેલાં તો સૌ પ્રથમ બધાને જયમત જય રાજપૂતાના. આ જે પુરુષોત્તમ રૂપાલા જે એને વિભિન્ન ટિપ્પણી કરી છે એના બદલ અમારો ક્ષત્રિય સમાજ આખો
એનો વિરોધમાં છે. રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ, યુપી, હરિયાણા, તે ત્યાંથી ટોટલી અમારી જેટલા રાજપૂત ક્ષત્રિય સમાજ છે ટોટલી રાજકોટ આવા બધા રવાના થઈ ગયા છે, અને આજ રાતના અમે પોતે નીકળવાના છીએ. આ વસ્તુનો અમને બહુ જ દુઃખદ થયું કે આવી ભાજપની અંદર આવા નેતા આવું ખરાબ ટિપ્પણી કરી શકે, એ વસ્તુનો અમને દુઃખ છે. ખાલી અમારી એક જ વિનંતી છે નરેન્દ્રભાઈ મોદીને કે બસ આ ટિકિટ એને રદ કરાવો અને કોઈ બી વ્યક્તિને આપો, અમે ભાજપને જીતાડી આપશું. અમે એ ફોર્મ ભરે અમને કોઈ વાંધો નથી, પણ અમારું કહેવાનું એટલે કે 26-26 સીટ ઉપર અમારો ક્ષત્રિય સમાજને એક બી છોકરો, એક બી યુવાન વર્ગ, કોઈ લેડીઝ કોઈ વોટ નહીં આપે. એનું કારણ છે કે આ અમારે બેન દીકરીનો પ્રશ્ન આવી ગયો છે, એટલે અમે આ વસ્તુ નહીં કરી સ્વીકારીએ. વલસાડથી કેટલા લોકો જઈ રહ્યા છે? વલસાડથી અમારી 16-17 ટીમો જઈ રહી છે. અમારે ટોટલી કરણી સેનાની ટીમ પરિવાર આખો અમારો જઈ રહ્યો છે. વ્યક્તિઓની અમે હજુ ગણતરી નથી કરી. અત્યારે અમારે 16-17 બસો થશે, ઓછામાં ઓછા 1000 વ્યક્તિઓ થશે. હવે અમારા આગેવાનમાં એક તો અમારા રવિન્દ્રસિંહ ભાટી, રાજપૂત યુવાના આખા એક ક્ષત્રિયના એક બહુ મોટા અત્યારે યંગસ્ટરના નેતા છે એ. પછી સુખદેવસિંહ ગોગામેડીના એમના ધર્મપત્ની અમારા ભાભી શાહ, એ પણ ત્યાંથી રવાના થઈ ગયા. અને પ્લસ અમારા મહિપાલસિંહ મકવાણા, અમારા રાજપૂત યુવાના ખાસ અગ્રણી, એ બી ત્યાંથી નીકળ્યા છે રાજસ્થાનથી. આજે ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય નાની દમણ ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દમણ દીવ લોકસભા ચૂંટણીના ભાજપના લોકપ્રિય ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજના જન્મજયંતિ કાર્યક્રમમાં દમણ જિલ્લા, રાજ્ય અને જિલ્લા મોરચાના અધિકારીઓ સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ લોકસભા બેઠક પર રાજકીય પાર્ટીઓનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં ભાજપના અગ્રણીઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિવસભર રાજકીય પાર્ટીઓ દ્વારા ઘર ઘર પ્રચાર અને બેઠકોનો દોર ચાલે છે. જોકે શહેરી વિસ્તારમાં રાત્રે ચૂંટણી પ્રચાર જોર પકડે છે. ઔદ્યોગિક નગરી વાપીમાં મોટેભાગે નોકરી ધંધાવાળા હોવાથી રાજકીય પાર્ટીઓ અહીં રાત્રે પ્રચાર કરે છે. શહેરી વિસ્તારમાં રાત્રિ પ્રચારમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાય છે. વાપી નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં નાણામંત્રીની આગેવાનીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં સભાઓ યોજાય છે. મોદી પરિવાર સભાના નામે નાણામંત્રી અને ભાજપના અગ્રણીઓ શહેરના ગલી મોહલ્લાઓમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસના કામોને લોકો વચ્ચે મૂકી જનસમર્થન માંગે છે. આમ નાણામંત્રી પણ મોડે સુધી શહેરી વિસ્તારમાં યોજાતી રાત્રિ સભાઓમાં હાજર રહી ભાજપના કાર્યકર્તાઓના ઉત્સાહ વધારવા સાથે મતદારોનું પણ સમર્થન માંગે છે. આપણે જાણીએ છીએ કે 2001 આ વિસ્તારમાં કોંગ્રેસની એક પણ સભા થઈ નથી, થવું છે. અને આ તો બધા પ્રબુદ્ધ નાગરિક છે, બધા વેપાર ધંધાવાળા છે. જે રીતે ઉત્સાહ બતાવી રહ્યો છે, અમારી જે સભાઓ થાય છે એમાં મોદી પરિવાર સભા, એમાં દરેકે દરેક નાગરિકનો એટલો ઉત્સાહ છે કે આ એક ઇલેક્શન કેમ્પેન નહીં પણ તો પરિવારની સભા હોય એ રીતે, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું છે, હું સર્વે આયોજકોને પણ અભિનંદન આપીશ કે આ સૌ પ્રથમવાર આવું આયોજન કરીને એક કુટુંબની ભાવનાથી સમાજના દરેક લોકોને સાથે રાખીને માનનીય મોદીજીએ જે લોકોના માટે કામો કર્યા છે, જે લોકોની સેવા માટેની અનેક યોજનાઓ બનાવી છે, એના લીધે એક કુટુંબના ભવ્ય તરીકે એમણે જે એક પત્ર મોકલાવ્યો છે કે દરેક ભારતીય મારા પરિવારજનો, અને એમણે 10 વર્ષમાં શું કર્યું છે અને હવે પછી આપણે શું કરવા જઈ રહ્યા છીએ, એક કુટુંબના મોભી તરીકે એમણે જે એક લાગણી દર્શાવી છે એને સમગ્ર લોકો એક આભારની લાગણી સાથે એક વિશ્વાસની લાગણી પણ બતાવે છે. અને દેશમાં વિકાસના કામો થયા છે, દેશ વિકાસની રાજનીતિ પર ચાલી રહ્યો છે, ત્યારે આવી પરિવાર સભા એક એમાં સુંદર ઉમેરો કરે છે. મોદી પરિવાર સભા જે ભારતીય જનતા પાર્ટીનું એક સુંદર આયોજન છે,
અને 5 વાગ્યા પછીની જે સભાઓ છે દરેકે દરેક વોર્ડ દરેક શક્તિ કેન્દ્રમાં થાય છે, એટલે રાત્રે જે નોકરી ધંધામાં વેપારમાં જે હોય પછી કોઈ બહાર ગયેલું હોય તો રાત્રે આ સભામાં પોતે કુટુંબ સાથે પોતાના દીકરાઓ સાથે પોતાના મા બાપ સાથે આવે એ રીતે મોદી પરિવાર સભાનું આયોજન એક સુંદર દરેકે દરેક વિસ્તારમાં થયું છે. નાની નાની સભાઓ લોકો 200-300 લોકો આ રીતે સભામાં આવે છે અને સુંદર બેસીને જે રીતે મોદી સાહેબે જે વિકાસના કામ કરેલા છે એના વિશે ચર્ચા કરે છે, આપ લે કરે છે, આ એ વિસ્તારમાં જે વિકાસના કામ થયેલા છે એના વિશે વાતો કરે છે અને એકી હાથે એકી બે હાથ ઊંચા કરીને મોદી સાહેબને જે રીતે એમને એમનું આહ્વાન કરે છે. મોદી પરિવારને અમે મોદી પરિવાર જ અમે બધા મોદી પરિવાર જ માણસો છીએ એ રીતે અમને બધાને એ લોકો આહુતિ અપાવે છે. दोस्तों अब आप में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, 1 with large capacity एंड अनदर विद कम्फर्टेबल सोफा सीट्स एंड नाउ शोइंग 3D एज वेल. दिल वालों का मैं दिल भर. So a comfortable and fun experience awaits. Visit soon Gunjan Cinema वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना. डिस्काउंट दे रहे भाई.